अहमदाबाद के पसंदीदा और भारत के पहले ओमनी चैनल वेवरेज ब्रांड रोष्टी ने नेक्सस अहमदाबाद में लोकप्रिय गुजराती सिनेमा के कलाकार मल्हार ठाकर और अरोही पटेल के साथ प्रशंसकों के लिए एक रोमांचक मीट एंड ग्रीट सत्र का आयोजन किया गया। यह सत्र सभी के लिए खुला था और प्रशंसकों को व्यक्तिगत रूप से अपनी पसंदीदा हस्तियों से मिलने का मौका मिला। चाहकों ने दोनों सेलिब्रिटीज के साथ खूब मस्ती की। मल्हार एक कॉफी प्रेमी और अरोही एक चाय प्रेमी होने के कारण रोष्टी अहमदाबाद में शहर में प्रीमियम पेय परोसने के लिए एक आदर्श कैफे बन गया है। बहुत मस्त एक्सपीरियंस रहो रोस्टी में अत्यार सुधी छे ने मैं बहु घरे ऑर्डर कर्यो छे पण आवी रीते कैफे में आवानी पण बहुत मजा आवी। एक वार मने आज छे रातना 2 वागे पप्पा ने बहुत भूख लागी थी ने अंदर चा ने भजिया खावा था घरे बैठा बैठा अने त्यारे मैं रोस्टी माथी ऑर्डर कर्यो त्यारे मने एवुं थई गयुं के वाह यार आवुं होवुं जोईए अहींया आ पण मळवुं जोईए आवी रीते रातना 2 वागे भी आवी रीते डिलिवरी थाय घरे तो एवुं थयुं तुं रोस्टी ना लीधे एटले त्यारथी मारो रोस्टी नो एक्सपीरियंस पहेलेथी ज बहु सरस रह्यो छे अने बस आजे अहींया આવીને પણ એટલી જ મજા આવે। અમારી ફિલ્મ 18મી ના આવી રહી છે ઓમ મંગલમ સિંગલમ અને અમારા બેની જોડી ફરી લવની ભવાઈ પછી આવી રહી છે એટલે તમને બહુ જ મજા આવશે એનું સંગીત પણ ખૂબ જ સરસ છે એટલે પ્લીઝ જોવા જજો તમારા નજીકના સિનેમાઘરોમાં। લાઈન તો એટલી જ છે કે ટેટુ ની વાત છે તો એમ કહું છું કે હું કહું છું હા તું કે મારા નામનું ટેટુ વેટુ ના કરાય ટેટુ કરાવવાનું હતું કઈ સચિન નું ના કરું તારું શું કામ કરો। થેન્ક યુ। આજે બસ અમે રોસ્ટીના એક સરસ મજાના આઉટલેટ પર આવ્યા, ફેન મીટ કરી, લોકોને મળ્યા, ફોટોગ્રાફ્સ પડાવ્યા, લોકો ખુશ છે કેફેમાં આવીને। બહુ આનંદની વાત એ છે કે ઘણી બધી વસ્તુઓ છે ઓપ્શનમાં, સો અમે લોકો પણ અહીંયા લાભ લઈશું આ જગ્યાનો અને બહુ આનંદ છે કે આવી સરસ જગ્યાએ સ્વીટ પ્લેસ પર ફેન મીટ થઈ અને જેટલા પણ ફેન હતા લવની ભવાઈના અને આગળ જે લોકો ફિલ્મ જોવાના છે અમારી ઓમ મંગલમ સિંગલમ એ બંનેના ફેન આજે ભેગા થયા અને એનો આનંદ છે। પ્રોત્સાહન આપવું જ જોઈએ, સારી વસ્તુ ઓલવેઝ પ્રોત્સાહન આપવું જ જોઈએ। આટલી મહેનતથી કોઈ વસ્તુ શરૂ થતી હોય તો વી વુડ લવ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ અને અમને આનંદ છે એ વાતનો કે આજે આ જગ્યા પર આવ્યા છીએ। આ કોન્સેપ્ટ છે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાનો, એ કોન્સેપ્ટ લોકો સુધી પહોંચે અને જાતે મહેનત કરીને લોકો સુધી ફૂડ પહોંચવું કે લોકો સુધી આ વાત પહોંચવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આઈ એમ વેરી હેપી ટુ બી હિયર।